तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करे छे। जन जन मा देवत्व जगाड़ो, आ धरती ने स्वर्ग बनाओ। युग ऋषि पंडित श्री राम शर्मा आचार्य युग निर्माण योजना नो उद्देश्य जाहिर कर्यो के मारा प्रत्यक्ष मनुष्य ने देवता अने धरती ने स्वर्ग बनावी आज नी विषम परिस्थितियों मा आ संकल्प ने सिद्ध करवा ऋषि चिंतन चैनल ना माध्यम थी ज्ञान रूपी गंगा इंटरनेट जगत में पीरसवानो अवसर प्राप्त थयेल छे। जेमा आ विचार क्रांति नी ज्ञान रूपी प्रसादी ने ग्रहण करवाथी जीवन में एक आनंद उत्साह उल्लास जीवन ने सफलता तरफ लई जना ऋषि चिंतन नी अमृतवाणी नी एक झलक प्रस्तुत करी रह्यो छु। सावधान, नवो युग आवी रह्यो छे। कोई महत्वनुं कार्य फक्त विचार करवाथी थई जतुं नथी, तेना माटे शक्तिनी जरूर पड़े छे। सांसारिक कार्योमां धन बळ, शरीर बळ, बुद्धि बळ, जन बळ तथा योग्य परिस्थिति अने साधनोनी जरूर पड़े छे। फक्त विचार करवाथी कोई सफलता मळती नथी। सूक्ष्म जगतने जनमानसने प्रभावित करवा योग्य बनावा माटे आपत्तिओ तथा प्रतिकृतिओने सुविधाओ तथा अनुकूलतामां बदलवा माटे प्रचंड आत्मबळनी जरूर पड़े छे। તેને તપસ્યા દ્વારા જ વધારી શકાય છે। હજુ ઘણું કામ કરવાનું બાકી છે। અનૈતિક, અસામાજિક તથા તુચ્છ વર્તમાન પરિસ્થિતિ હવે જાજો સમય ટકી નહીં શકે। યુગ નિર્માણનું મહાન આંદોલન પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે સંસારના દરેક માણસને પ્રભાવિત કરશે, તેને દંડોશે, જગાડશે અને જે યોગ્ય તથા વિવેકપૂર્ણ હશે તેને અપનાવવાની ફરજ પાડશે। નજીકના ભવિષ્યમાં જ આવું થતું જોવા મળશે। તેનાથી યુગ પરિવર્તનની પ્રત્યક્ષ અનુભવ થશે। એ દરમિયાન મહત્વની ઘટનાઓ બનશે, બારે સંઘર્ષ થશે, પાપ પણ વધશે અને તેની પ્રતિક્રિયા નવેસરથી વિચારવા અને નવી નીતિ અપનાવવા માટે લોકોને વિવશ કરશે। દરેકે બદલાવવું જ પડશે, માણસે પોતાની રીત બાદ બદલવી પડશે। યુગ નિર્માણની વર્તમાન ચિંગારીઓ વિશ્વવ્યાપી દાવાનળની જેમ પ્રચંડ બનશે અને તેની આગમાં આજની અનિતિ તથા અનિચ્છનીયતા બળીને ખાખ થઈ જશે। ઉગતા સૂર્યની જેમ નવો યુગ થોડા સમયમાં પોતાને અરુણિમા પ્રગટ કરશે। એક નવા આંદોલનને જન્મ આપીને તેને ગતિશીલ બનાવીને તે મોરચાની કમાન મજબૂત યોદ્ધાના આત્મા સોપીને હું જઈ રહ્યો છું। નવા નવા સુરવીરો એમાં જોડાતા જશે અને યુગ નિર્માણનું આંદોલન પોતાની નિર્ધારિત ગતિથી સુવ્યવસ્થિત રીતે આગળ વધતું જશે। જે હાથોમાં નવ નિર્માણની મશાલ સોંપવામાં આવી છે તથા લોકનાયકની જે એક વિશાળ સેના ઉમટી રહી છે તેને જરૂરી બળ, સાહસ તથા સાધનો પૂરા પાડવાનું કામ હજુ બાકી છે। પૂરતી શક્તિ વગેરે તેઓ પૂરતી શક્તિ વગર તેઓ કરી પણ શું શકે? તેમના માટે જરૂરી શક્તિ ભેગી કરવાનું આવશ્યક હતું, તેથી તે સાધનો ભેગા કરવાને વધારે મહત્વ માનીને મારે એ કામે લાગુ જવું પડશે કે આપણે બધાએ આત્મબળ મેળવવા માટે સામૂહિક સાધનામાં લાગી જવું જોઈએ। અખંડ જ્યોતિ, ડિસેમ્બર 1969। અમારી તપસ્યાનો હેતુ કુશળ નેતૃત્વની પૂર્તિ। આજનું લોક નેતૃત્વ સાવ દુર્બળ છે। રાજનીતિક, સમાજ, ધર્મ વગેરે ક્ષેત્રમાં પોતાની પ્રખરતાના બળે લોકોને તેમની પ્રવૃત્તિઓ બદલાવવા માટે વિવશ કરી દે એવું પ્રખર નેતૃત્વ જોવા મળતું નથી। વાચાર્તા, લોકેશના અને છપ્પરનો આધાર લઈ ચાલતા સ્વાર્થી અને સક્રિય લોકો ખરાબ પ્રવૃત્તિઓને બદલવાના સમર્થ હોતા નથી।
તેઓ ધન યશ તથા પદ તો મેળવી શકે છે, પરંતુ આંતરિક પ્રખરતા વગર યુગ પરિવર્તનની જરૂરિયાત થઈ શકતી નથી. આજે પરિસ્થિતિની માંગ છે કે દરેક ક્ષેત્રમાં પ્રખર નેતૃત્વનો ઉદય થાય, જે આત્મવર્તી પ્રખરતાથી જ શક્ય બને છે. મારી તપસ્યાનો ઉદ્દેશ એક એવા લોકસેવક વર્ગને પેદા કરવાનો છે કે જે પોતાના ચરિત્ર, વ્યક્તિત્વ, આદર્શ અને પ્રભાવથી એવા લોક નેતૃત્વ અભાવને દૂર કરી દે. અત્યારે મહાપુરુષને એક મોટી શૃંખલા અવતરી જોઈએ, જે યુગ પરિવર્તનની મહાન સંભાવનાને સાકાર કરી શકે. મનુષ્ય મહાન છે, જો તેનામાં મહાનતાનું યોગ્ય પ્રમાણ પ્રગટ થઈ શકે તો તે સાચા અર્થમાં ભગવાનનો પુત્ર અને પ્રતિનિધિ સાબિત થઈ શકે. આગામી દિવસોમાં એવા ભગીરથોની જરૂર પડશે જેઓ સંસારનો કાયાકલ્પ કરવામાં તથા શાંતિથી ગંગાનું અવતરણ કરાવવામાં સમર્થ તથા સફળ બની શકે. અમારી તપસ્યાનું પ્રયોજન સંસારના દરેક ક્ષેત્રમાં ભાગીરથનું સર્જન કરવાનું છે. તેમના માટે પૂરતી શક્તિ તથા સાધનો ભેગા કરવાનું છે. સાધન સામગ્રી અને હથિયારો વગર સૈન્ય લડી શકતું નથી. નવનિર્માણ માટે આગળ આવવા નેતૃત્વ માટે હું પરદાની પાછળ રહીને જરૂરી શક્તિ તથા યોગ્ય પરિસ્થિતિ પેદા કરીશ. થોડા વર્ષોમાં દરેક દિશામાં અને દરેક ક્ષેત્રમાં સુયોગ્ય લોક સેવકો પોતાનું કાર્ય આશ્ચર્યજનક કુશળતા તથા સફળતાપૂર્વક કરતા જોવા મળશે. સહિત એમને જ મળશે કે યુગ નિર્માણ આંદોલન કોઈ સંસ્થા નહીં, પરંતુ એક દિશા છે. તેથી દરેક કામ માટે અને સંગઠનો તથા પ્રક્રિયાનો ઉદય થશે. ભાવિ પરિવર્તનનું શ્રેય યુગ નિર્માણ આંદોલનને જ મળે તે જરૂરી નથી. તેના અનેક નામ રૂપ હશે, એનાથી કોઈ ફેર પડવાનો નથી. મૂળ હેતુ તો વિવેક બુદ્ધિની સ્થાપના અને સત્પ્રવૃત્તિઓ વધારવાનો છે. તેથી દરેક દેશ, દરેક સમાજ, દરેક ધર્મ, દરેક ક્ષેત્રમાં આ તત્વોનો સમાવેશ કરવા માટે નવા નેતૃત્વનો ઉદય થવો જરૂરી છે. અમે આ અત્યંત મહત્વની જરૂરિયાતને પૂરી કરવા માટે ઉગ્ર તપસ્યાની મદદ લઈશ. અખંડ જ્યોતિ, ડિસેમ્બર 1979.